નમસ્કાર દર્શક મિત્રો આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપ જાણો છો કે આરોગ્યની આજ્ઞા કાર્યક્રમ હોય એટલે આયુર્વેદની ચર્ચા કરતા હોઈએ છે પાંચ હજાર વર્ષ જૂનું આજે આયુર્વેદ અને એના જે ગ્રંથો લખાયેલા છે એનો અભ્યાસ કર્યા બાદ આજે પણ એની જે સારવાર આપવામાં આવે છે ક્યાંક ખૂબ જ સફળતા મળી રહી છે અલગ અલગ રોગોમાં આ સારવારની અને એવું કહેવાય છે કે આયુર્વેદ ભલે કદાચ એક ચર્ચા એવી છે કે એની અસર ધીમી ધીમી થાય છે પરંતુ શરીરનો તમામ કચરો પણ આયુર્વેદની સારવાર દ્વારા બહાર નીકળી જતો છે રોગ ગમે તે હોય અને તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે અને એને જ લઈને આયુર્વેદની બોલબાલા અત્યારે વધારે છે આપણે જોઈએ છે કે આરોગ્યની આજ્ઞા કાર્યક્રમમાં છેલ્લા એપિસોડમાં પંચકર્મ વિશે આપણે જાણ્યું હતું કે પંચકર્મ શું છે અને શા માટે કરાવવું જોઈએ આ પદ્ધતિને કેમ પંચકર્મ કહેવામાં આવે છે આ બધી જ વાતો જાણીતી અને એ પાંચ જે કર્મો છે એના વિશે પણ વાત કરી હતી કે જે વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્ત મોક્ષણ આ પાંચ કર્મો છે એના વિશે ડિટેલમાં જાણીશું અને સાથે જ આયુર્વેદની ચર્ચા કરીશું આપણા ફોન કોલ્સ લઈશું કાર્યક્રમ આરોગ્યની આજ્ઞામાં તો દર્શક મિત્રો પંચકર્મ શું છે કોણ કોણ કરાવી શકે અને ફાયદા શું કારણ કે આપણે ગુજરાતીઓ તો પહેલાં ફાયદા જોઈએ કોઈપણ વસ્તુ જ્યારે હોય ને ત્યારે આપણે ગુજરાતીઓ એમ છું કે એના ફાયદા શું છે પંચકર્મ કદાચ છે નામ નવું નથી કારણ કે આપણે સાંભળ્યું હશે ઘણીવાર સાંભળ્યું છે કે આયુર્વેદમાં આ પંચકર્મ પદ્ધતિ છે પરંતુ આ પંચકર્મ પદ્ધતિ શું છે કઈ રીતે કરવામાં આવે છે એના ફાયદા શું છે અને કોણ કોણ કરાવી શકે ઘણા બધા સવાલો છે પરંતુ એના જવાબ લેવા માટે આપણે જોઈએ એક ખાસ અહેવાલ પાંચ કર્મના પાંચ ઉપચાર પૈકી વમન એક છે વમનનો અર્થ થાય છે રોગ નિવારક દવાયુક્ત ઉદ્દીપ વમન કર્મને તબીબી ઉદ્વેગ અથવા તબીબી ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપચાર કફ દોષ માટે કરવામાં આવે છે જે મુખ્યત્વે શ્વસન અને જઠરાંત્રીય માર્ગમાંથી ઝેરી પદાર્થોને કાઢી નાખે છે સામાન્ય રીતે વમનની સારવાર વહેલી સવારે ખાલી પેટ પર થાય છે જ્યારે કફ ખૂબ તીવ્ર હોય છે થેરાપી પહેલાની રાત કફના દર્દીને કફ વધારનારો ખોરાક આપવામાં આવે છે સારવારના દિવસે દર્દીની સ્થિતિને આધારે છાતીના ભાગે તેમજ પાછળના ભાગે ગરમી આપી શરીરમાંથી કફને પ્રવાહીમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ દર્દીને ખાસ દવાયુક્ત પીણું આપવામાં આવે છે જે ઉદ્ભવને ઉત્તેજિત કરનારું કાર્ય કરે છે ઉપલા જઠરાંત્રિય માર્ગ દ્વારા વિકૃત દોષ એટલે કે નકામા કચરાને દૂર કરવામાં આવે છે ઉદ્ભવ પછી ઉપચાર ઘી સારવાર અને વરાળ સ્નાન સાથે ચાલુ રાખવામાં આવે છે વમન થેરાપીમાંથી પસાર થયા પછી યોગ્ય આરામની સલાહ આપવામાં આવે છે આમ તે નિષ્કર્ષ પર આવી શકાય છે કે વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવે તો વમન સલામત પંચકર્મ પ્રક્રિયા છે તે એક સફાઈ પ્રક્રિયા છે જે ભૂખ સુધારે છે આંતરડાની ટેવોને નિયંત્રિત કરે છે અને ઊંઘની પેટર્નમાં સુધારો કરે છે તેના કાપ ખરા એક્શન ભાગ રૂપે તે LDL અને સીરમ કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડે છે તો દર્શક મિત્રો પંચ કર્મ માં જે પાંચ કર્મ છે એ પાંચ કર્મ કયા કયા છે અને સાથે જ આયુર્વેદનું મહત્વ આયુર્વેદની સારવાર અલગ અલગ રોગોમાં કઈ રીતે સારવાર હોય છે આ તમામ ચર્ચા કરીશું સાથે જ કોઈપણ રોગ વિશે અગર આપને સવાલ કરવો છે તો આપ સવાલ પણ કરી શકો છો અને ઉપચાર વિશે આયુર્વેદના અને આયુર્વેદમાં શું ઉલ્લેખ છે આ તમામ ચર્ચાના કરવા માટે અને આપના સવાલોના જવાબ આપવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે આજ્ઞાર્થ આયુર્વેદ પંચકર્મ ક્લિનિક છે અને એમડી આયુર્વેદ ફિઝિશિયન છે એવા ડૉક્ટર મિલન પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર મિલન સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં આભાર આપનો

એને બહાર કાઢવા માટેની પાંચ અલગ અલગ પ્રક્રિયાઓ છે એમાંની એક પ્રક્રિયા એટલે કે વમન પ્રક્રિયા વિરેચન પ્રક્રિયા નશ્ય પ્રક્રિયા રક્તમોક્ષણ અને બસ્તી આ પાંચ અલગ અલગ પ્રક્રિયાઓ છે પાંચ અલગ અલગ રસ્તાઓ દ્વારા આપણા શરીરમાં જેટલી પણ ખરાબી બનતી હોય છે એને દૂર કરવા માટેની આયુર્વેદની આ પદ્ધતિ છે જેને પંચકર્મ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે બિલકુલ એટલે ખરાબી દૂર કરવામાં આવે છે ક્યાંક શરીરનો કચરો આ પદ્ધતિથી દૂર થઈ જાય છે રાઈટ હવે આપે છે ડૉક્ટર મિલન જે કહ્યું કે વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્ત મોક્ષણ આ પાંચ કર્મો છે હવે આજે જ્યારે આપણે વમનની જ ચર્ચા કરવાની છે તો પહેલાં તો એ પૂછીશ કે આ વમન શબ્દ શું છે અથવા વમન શબ્દ ક્યાંથી આવ્યો કારણ કે જ્યારે એક અહેવાલ ચાલતો હતો ને એમાં ક્યાંક એવો ખ્યાલ આવ્યો કે વોમિટ કરતા હતા કે ઉલટી કરતા હતા કે એને ક્યાંક વમન કહેવાતું હશે પણ એકચ્યુઅલ વમન શું છે અને એ શબ્દ ક્યાંથી આવ્યો વમનનો અર્થ શું છે હા વમન એટલે કે ઉધ્વ ભાગ હરણમ દોષમ વન સંજ્ઞકમ ઉધ્વ ભાગ દોષ હરણમ મતલબ કે ઉપરના ભાગેથી તમારા શરીરની ખરાબી બહાર કાઢી દેવી જેને વમન નામની સંજ્ઞા તરીકે ઓળખવામાં આવતું હોય છે એટલે એને વમન નામની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જી

ખરાબ કફ છે એ ઉલટીના માધ્યમમાંથી બહાર કાઢવાની પદ્ધતિ એટલે વમન પદ્ધતિ શોર્ટમાં એવું કહી શકાય એટલે તમારા જે તમે ખોરાક ખરાબ લીધેલો હોય અને ઘણીવાર ના પચ્યો હોય ત્યારે જે ખરાબ કફ બને છે એને ઉલટી દ્વારા બહાર કાઢી દેતા હોઈએ છે બિલકુલ તો હવે 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 સવાલ એ છે કે ચલો ચોક્કસ દર્શક મિત્રો આપણે પણ કહીએ કે આ વમન વિશે જ્યારે માહિતી મળી રહી છે ક્યાંક જે પંચકર્મ પંચકર્મ જે પાંચ કર્મ છે જે પ્રોસીજર છે એમાં નહીં જે કર્મ એટલે વમન અને વમન વિશે જ્યારે માહિતી મળી રહી કે વમન એટલે શું તો આયુર્વેદમાં આયુર્વેદના ગ્રંથોમાં વમનનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વમન એટલે શરીરમાંથી ખરાબી દૂર કરવાની વાત છે શરીરમાંથી જે નકામો કફ છે એ દૂર કરવાની વાત છે જો તમારા શરીરમાં એક કફ કે કચરો રહે છે તો કદાચ એનાથી તમને તકલીફ શારીરિક ઊભી થઈ શકે છે અને એ જ દૂર કરવું જરૂરી છે એટલે ડૉક્ટરને પણ આપણે પૂછીએ કે કઈ રીતે આ કચરો અને કફ જેવો છે શું કહેશો ડૉક્ટર મિલન કે વમન વમનની તો આપે સમજણ આપી દીધી પરંતુ હવે માની લો કે એ કચરો કે જે કફ આપની ભાષામાં જે કંઈ કહેતા એ શરીરમાં છે તો કયા પ્રકારની બેચેની અથવા તકલીફ શરીરમાં થતી હોય છે કે જેને લઈને આપ એમ કહો છો કે પંચકર્મમાં વમનનું કર્મ આ વ્યક્તિને કરવું પડશે સામાન્ય રીતે ઘણા લોકોને આપ સાંભળતા હોય કે હું એટલું બધું નથી ખાતી છતાં મારું વજન વધતું જાય છે શરીરમાં ભાર વધારે લાગે છે અથવા હું જે પહેલાં હતી એના કરતાં મારું શરીર ફૂલી ગયેલું હોય એવું વધારે લાગે છે મને થોડું થોડું કામ કરતા કરવા છતાં પણ આળસ લાગે છે એમના શરીરમાં ખરાબીનું પ્રમાણ વધવા જવાના આ બધા લક્ષણો છે ઘણીવાર દર્દીઓને સાંભળતા હોય કે કંઈ બહારનું જમું છું તો તરત ઉલટી થઈ જાય છે તડકામાં જાઓ તો માથું દુખવા લાગે છે આ બધા લક્ષણો બતાવે છે કે તમારા શરીરમાં ખરાબ કફ એટલે કે ચિકાસનું પ્રમાણ વધ્યું છે એના માટે વમન નામની સારવાર વધારે સલાહભરી રહેતી હોય છે એટલે કે તમારા શરીરમાં ખરાબ ચિકાસ કફ જે બન્યો છે એ આ બધા લક્ષણો પેદા કરે છે સામાન્ય રીતે આપણે કોઈ દવા લઈને આ કફને દબાવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો શું થાય કે અઠવાડિયું બે દિવસ પાંચ દિવસ તમને સારું લાગે પણ ફરી પાછું બંધ કરો એટલે ફરી પાછા હેરાન થતા હોવ છો તો આ પ્રકારના દર્દીઓમાં અમે વમન નામની સારવારની સલાહ વિશેષ આપતા હોઈએ બિલકુલ દર્શક મિત્રો જે પ્રમાણે ડૉક્ટર મિલન કહી રહ્યા છે કે જો તમને પણ એવું લાગતું હોય કે મારું વજન વધી રહ્યું છે અથવા શરીર ભારે ભારે લાગે છે અથવા તો મારું શરીર ફૂલી રહ્યું છે અથવા તો હું બહાર જવું તડકામાં ને આવું અથવા અતિશય ઠંડકમાંથી આવું તો મારું માથું ચડે છે અને અથવા તો જે કહ્યું એ પ્રમાણે કે આળસ બહુ લાગે છે મને થાક બહુ લાગે છે આ બધું હોય તો એના માટે આ જરૂરી છે અને આપ ચોક્કસ કોલ કરી શકો છો આમાંથી કોઈ પણ તકલીફ જો આપને છે તો આપ કોલ કરીને ડૉક્ટર મિલન પ્રજાપતિને પૂછી શકો છો કારણ કે પોતે એમડી છે આયુર્વેદ ફિઝિશિયન છે અને પંચકર્મ વિશેની ઊંડી માહિતી જ્યારે આપી રહ્યા છે ત્યારે અને સાથે જ અન્ય કોઈ રોગ છે તો પણ આપ કોલ કરીને પૂછી શકો છો ડૉક્ટર મિલન જે પ્રમાણે વાત કરી કે વજન વધે ભાર લાગે શરીર ફૂલી ગયું છે કે થાક લાગે કે આળસ આવે તો માની લેવાનું કે વમનની જરૂર છે હવે વમનનો સામાન્ય અર્થ તો કદાચ સમજીએ તો ઉલટી છે સવાલ એ છે કે ઉલટીને વમનમાં શું ફરક છે કારણ કે ઘણીવાર વ્યક્તિઓને એવું હોય છે કે બહાર ગયા આડુઓું જમી લીધું છે પાણી એવું આવી ગયું તો ઉલટી થઈ જાય છે તો વમન ને ઉલટીમાં ફરક શું છે ઉલટી એક એવી પ્રક્રિયા છે ધારો કે આજે રાત્રે તમે કોઈ ખરાબ જગ્યાએથી કોઈ ફૂડ લીધું છે હા તો તમે એ ફૂડ અંદર ગયું પછી એનું ડાયજેશન નથી થયું તો બોડીની એક ડિફેન્સ સિસ્ટમ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે જેને ઝાડા ઉલટી તરીકે ઓળખીએ કે ના કંઈક ખાધું ને મેં બહારનું ખાધું હતું મને ઝાડા ઉલટી થઈ ગયા તો આ પ્રકારની ઉલટીમાં તમારા શરીરની ખરાબીની સાથે સાથે તમારા શરીરનું સારાપણું પણ જતું રહેતું હોય છે એટલે કે દર્દીને તરત હોસ્પિટલાઇઝ કરવા પડે બાટલા ચડાવવા પડે તો દર્દી નોર્મલ થતું હોય છે જ્યારે વમન નામની પ્રક્રિયામાં તમારા શરીરની અંદર ખાલીને ખાલી જે ખરાબી હોય છે એ જ બહાર નીકળતી હોય છે જે આખી સ્પેશિયલ ઓર્ગેનાઇઝ્ડ પ્રોસિજર છે એની સ્પેશિયાલિટી એ છે કે તમારા શરીરની અંદરની સારી વસ્તુને સહેજ પણ ડિસ્ટર્બ નથી કરતું હોતું જે અમે વમન કરાવીએ છીએ તો એક ડોલ એટલે કે બાલતી ભરીને ઉલટી થાય છતાં પણ દર્દી એકદમ સ્ટેબલ હોય આટલી ઉલટી માત્ર 30 મિનિટમાં એટલે કે અડધા કલાકમાં દર્દી એટલે એનામાં નબળાઈ કે બેચેનીક આવે નહીં આપકો છો નહીતર સામાન્ય એક થોડાક કુબકા પણ આવતા હોય છે ને તો વ્યક્તિ બેચેન બની જાય છે પરસેવો પરસેવો થઈ જાય છે એકદમ ઢીલી થઈ જાય હવે આપ તો કહો છો કે એક ડોલ ભરીને ઉલટી કરાવો છો આપ યસ આ પ્રકારની ઉલટી કર્યા પછી ઉલટું દર્દીને ફ્રેશનેસ લાગે કે ના હાસ એક નવો જન્મ થયો હોય એવું એને ફીલ થતું હોય છે કારણ કે અંદરની જેટલી પણ હેવીનેસ ખરાબી હોય છે એ એને નીકળી જતી હોય છે જ્યારે પહેલા પ્રકારની જે ઉલટી જે આપણે ખાઈએ છીએ ને ઉલટી થતું હોય છે એમાં આપણા શરીરની પોટેન્શિયાલિટી એટલે કે આપણા શરીરનો જે સારો ભાગ હોય છે એ પણ જતો રહેતો હોય છે એટલે દર્દીને તરત હોસ્પિટલાઇઝ કરવા પડતા હોય છે જ્યારે આમાં તો ઉલટી એક બાલ્ટી ભરીને થાય છતાં પણ તમને ફ્રેશનેસ એટલે કે વીકનેસ નથી લાગતી અને તમે નેક્સ્ટ ડે તમારી ડ્યુટી પણ જોઈન કરી શકો છો આટલું ઇફેક્ટિવ રિઝલ્ટ આપતી હોય છે ચલો બિલકુલ માનવામાં આવે એવી વાત નથી પરંતુ આયુર્વેદ જ છે એનું નામ છે ને જે પ્રમાણે પરિણામો મળી રહ્યા છે કારણ કે એક બાલ્ટી ભરીને જ્યારે વોમિટ કરે ને છતાં વ્યક્તિ જો ફ્રેશ રહે આપ કહી રહ્યા છો છતાં વ્યક્તિ જો બીજે જ દિવસે કામ પર જઈ શકે તો ખૂબ જ સારી વાત કહી શકાય હવે સવાલ એ છે કે વમન કોણ કોણ કરાવી શકે એટલે મતલબ કે કયા રોગના દર્દીને વમનની જરૂર પડે કે જે અંદરથી કચરો બહાર કાઢવાની વાત છે કે જે કઈ આપે એવા કયા રોગ છે કે જેમાં વમન કરાવવાથી ફાયદો થાય છે સામાન્ય રીતે જેની અંદર કફ પ્રધાન હોય એવા રોગોની અંદર અમે વમન સારવાર વિશેષ કરીને સલાહ આપતા હોઈએ છીએ જેમ કે સાઇનસનો ભાગ છે દર્દીને વારંવાર શરદી થતી હોય ઘણાને એલર્જીના પ્રોબ્લેમ હોય છે બીજું કે પેટમાં ખાટા તીખા ઓળકાર એસિડિટીની તકલીફ રહેતી હોય આ પ્રકારના દર્દી પણ અમે વમન નામની સારવાર કરાવી શકે બીજું કે ઘણા લોકોને ભૂખ પ્રત્યેનો ખ્યાલ જ નથી હોતો મતલબ કે ખાવું કે ના ખાવું ટાઈમ થયો છે તો જમી લઈએ આ પ્રકારના લક્ષણો જેને રહેતા હોય જે મેં અગાઉ પણ વાત કરી એ પ્રમાણે શરીરમાં હેવીનેસ લાગતી હોય દર્દીને શરીરમાં પોતાનું શરીર ભારે લાગતું હોય તો આ બધા લક્ષણોમાં વમન નામની સારવારની અમે સલાહ આપતા હોઈએ છીએ રોગની દ્રષ્ટિએ વાત કરું તો અત્યારે જે લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર્સ છે જેની અંદર ઓબેસિટી બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ખાસ કરીને આ પ્રકારનું કોલેસ્ટ્રોલ એટલે કે જે સામાન્ય રીતે દર્દીઓ કોલેસ્ટ્રોલ રિપોર્ટમાં આવે એટલે તરત ગોળી ચાલુ કરી દેતા હોઈએ છે પણ કોલેસ્ટ્રોલ એટલે એક પ્રકારની ખરાબી આપણા શરીરમાં થતી હોય છે તો વમન નામની પ્રક્રિયા દ્વારા આ ખરાબ કોલેસ્ટ્રોલ પણ શરીરમાંથી બહાર નીકળી જતું હોય છે બીજું થાઈરોઇડ થાઇરોઇડના રોગોમાં શરીરનું વજન વધી જવું શરીર ફૂલી જવું આ પ્રકારના લક્ષણો બહુ કોમન હોય છે જો આપ વમન નામની સારવાર કરો છો તો તમને થાઇરોઇડની ગોળીની પણ જરૂર નથી રહેતી આગળ વાત કરું તો સામાન્ય રીતે જે દર્દીઓનું વજન નેવું સો કિલો ઉપર થતું હોય છે એ લોકોને તો અવશ્ય અમે વમન નામની સારવારની સલાહ આપતા હોઈએ છીએ કારણ કે નેવું સો કિલો વજન પછી ધીરે ધીરે મલ્ટીપ્લાય થતું હોય છે એટલે કે નેવું છે સો છે એકસો દસ એકસો વીસ એમ કરીને એ લોકો એકસો ત્રીસ એકસો ચાલીસ સુધી પહોંચી જતા હોય છે તો આ ના થાય એટલા માટે ઓબેસિટી થાય એટલા માટે નહીં પણ ઓબેસિટીમાં તમે ના જાઓ એ માટે પણ આ વમન નામની સારવાર જરૂરી થતી હોય છે માની લો જે ડૉક્ટર કહ્યું કે નેવું સો કિલોનું વજન માટે પણ આપણે કોઈ ઓબેસિટી ન થાય એના માટે સવાલ એ છે કે નેવું સો કિલો વજન છે પણ વ્યક્તિ હું તો યાર મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી અથવા મને હેવીનેસ લાગતી નથી મારું શરીર ફૂલેલું મને નથી લાગતું તો પણ કરાવવું જોઈએ હાજી એટલે એ કેવું છે કે તમારા શરીરમાં એક ખરાબી બની ગઈ છે ખરી પણ એટલી બધી નથી બની કે તમને કોઈ કમ્પ્લેન થાય યસ બટ ડેટ ઇઝ ઇન્ડિકેટ કે હવે કંઈક નવું થવાની શરૂઆત તો થઈ છે તમારા શરીરમાં નોર્મલી પ્રોસિજર તો નથી આ એબ નોર્મલ છે તમારા શરીરમાં નેવું સો કિલો વજન થાય એનો અર્થ સમજવો ભલે તમને કોઈ લક્ષણો ના હોય પણ એનો અર્થ કે આ કંઈક ખરાબી પેટમાં ડિપોઝિટ થાય છે હવે આપણે રાહ ન જોવાની કે આ જ્વાળામુખી ક્યારે ફાટે સો કિલો ઉપર થાય ને પછી બીપી ડાયાબિટીસ આવે ને પછી તમે એવું થાય કે ના હવે મારે સારવાર કરાવવી છે તો એને પહેલાં પ્રિકોશન તરવું કે તમે હવે નેવુંમાંથી એકસો વીસ ઉપર ના પહોંચી જાવ એના માટે આ સારવાર આનો મતલબ તો એ થયો કે જો તંદુરસ્ત વ્યક્તિ છે તો પણ એણે વમન કરાવવું જોઈએ યસ એક્ઝેક્ટલી જે તમે વાત કરી કે તંદુ આ એવું નથી કે કોઈ પણ રોગીના સ્ટેજમાં થાય મતલબ કે તમને ડાયાબિટીસ થયું છે અને હવે તમે વમન સારવાર કરાવવા જઈ રહ્યા છો એવું નથી તમારું શરીર તમને એવું લાગે છે કે ના હવે સર્વિસ માગે છે તમે તમારી ગાડીમાં પાંચ હજાર દસ હજાર કિલોમીટરે સર્વિસ કરાવો છો ભલે ગાડી બગડી હોય કે ના બગડી હોય ઓઇલ ચેન્જ તો કરાવી ચેન્જ તો કરાવી દો છો બસ તો એ જ પ્રકારે તમારા શરીરનું તમે વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ સુધી ઉપયોગ કરો છો પણ શરીરમાં ક્યારે સર્વિસ નથી કરાવતા તો આ પણ એક પ્રકારની વન ટાઈપ ઓફ બોડી ડિટોક્સિફિકેશન સર્વિસ છે એટલે કે તમે હેલ્ધી છો તમને કોઈ જ રોગ નથી તો એ સારી સ્ટેજ છે પણ ભવિષ્યમાં રોગ ના થાય તમારી ડિફેન્સિવ સિસ્ટમને થોડી મોટિવેટ કરવા માટેની આ એક પ્રક્રિયા છે રોગ થાય પછી તો સારવાર તમે લેવાના જ છો પણ આયુર્વેદમાં સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે જે લોકો હેલ્ધી છે એનું હેલ્થ મેન્ટેન થવું જોઈએ એ જો રોગીમાં કન્વર્ટ થઈ જશે તો એમનો શારીરિક અને માનસિક દુઃખ પણ આવી જશે તો એ ના આવે એટલા માટે આ જરૂરી છે બિલકુલ એટલે કે કોઈ રોગ નથી અને તંદુરસ્તી જો તમારે બરકરાર રાખવી છે તરો તાજા ઓલવેઝ રહેવું છે ઉંમર થતી જાય ને એમ વ્યક્તિ થોડું કાપે કહ્યું ને એમ કે રોગી થતો જાય છે કોઈ નાનો રોગ પેસી એ ન થાય એના માટે આ પંચકર્મમાં વમન કર્મ કરવું જરૂરી છે હવે સવાલ એ છે કે માની લો તંદુરસ્ત વ્યક્તિ છે ને એને આ વમન કર્મ કરાવવું છે તો કોઈ એની ચોક્કસ સમય હોય છે સિઝન હોય છે ક્યારે કરાવવું જોઈએ આ વ્યક્તિએ શું હોય છે આમાં સામાન્ય રીતે આ ઋતુમાં આપણે જોતા હોઈએ તો આપણા શરીરમાં કફ એટલે કે ચિકાસનું પ્રમાણ વધતું હોય છે એટલે કે તમે અત્યારે શિયાળો છે તો તમને પોતાને પણ ફીલ થાય કે નહીં મારા શરીરમાં કફનું પ્રમાણ વધે છે તો આ ઋતુ દરમિયાન જો આપ વમન કરાવો છો તો સ્વસ્થ વ્યક્તિને કોઈ જ તકલીફ નથી પડતી એટલે કે તમારા શરીરમાં કફનું પ્રમાણ વધેલું જ છે તો આને વમન દ્વારા નામની પ્રક્રિયા દ્વારા શરીરમાંથી બહાર કાઢી દઈએ તો જેથી શું થાય કે આ તમારા શરીરની ઇમ્યુનિટી પાવર અને તમારી લોન્જેવિટી બંનેમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તમારી કામ કરવાની જે પદ્ધતિ હોય જે તમને એવું થાય કે લાય દસ કલાક કામ કરીને થાકી જઉં છું તો એ તમે બાર બાર કલાક સુધી કામ કરો તો પણ એમાં તમને થાક નથી લાગતો કારણ કે તમારા શરીરની એક પ્રકારની આ સર્વિસ થઈ ગઈ છે તો આ ઋતુ દરમિયાન એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન જો આપ વમન કરાવો છો એટલે કે ઉલટી નામની પ્રક્રિયા કરાવો છો તો તમને વધારે ફ્રેશનેસ પણ મળે છે અને બીજું કે શિયાળો આમ પણ આપણા શરીરની ઇમ્યુનિટી વધારનારી ઋતુ છે અને એમાં જો આ પ્રોસિજર થાય તો તમારી ઇમ્યુનિટી લેવલ કંઈક અલગ જ હોય છે એટલે જ્યારે આ જે આ પ્રોસિજર કરાવો છો ને જ્યારે ઉલટી કરાવો છો વોમિટ કરાવો છો તો કોઈ શારીરિક તકલીફ એ વ્યક્તિને પડે છે કે કેમ કે એકદમ ઇઝી પ્રોસિજર હોય છે શું કહેશો આ પ્રક્રિયા એટલી સ્મૂથલી હોય છે કે સામાન્ય રીતે દર્દી એકવાર કરાવે પછી તો ખાસ કરીને એવું કહેતા હોય છે કે ના દર શિયાળાએ અમારે આ પ્રક્રિયા કરાવી છે આ એટલી ઈઝી થતી ઓન ગોઈંગ પ્રક્રિયા છે કે જેમાં દર્દીને કોઈ જ ફોર્સ નથી કરવાનું હોતું કે દર્દીને ઉલટી કરવા માટે જોર નથી કરવા અથવા ઘણા દર્દીઓ કહેતા હોય ના મને તો ઉલટી થતી જ નથી તો આ એવું કંઈ હોતું નથી આમાં શરીરમાં અમે જે પ્રકારની આખી પ્રોસિજર કરતા હોઈએ છીએ એના આધારે એકદમ સ્મૂથલી તમારા શરીર જેટલી ખરાબી હોય છે એ નીકળી જતી હોય છે બીજું જે મેં વાત કરી કે એક બાલતી ભરીને તમારા બોડીમાંથી કફ નીકળે છતાં પણ તમને ફ્રેશનેસ લાગતી હોય છે તો આ બધા એના પ્લસ પોઈન્ટ હોય છે બિલકુલ હવે ઋતુ અનુસાર જે ઋતુ પ્રમાણે ક્યાંક અલગ અલગ પ્રોસિજર હોય છે કે પછી એક જ ઋતુમાં એક પ્રોસિજર હોય કે તમામ ઋતુમાં એક જ પ્રોસિજર હોય છે શું કહેશો આની પ્રોસિજર વિશે આયુર્વેદમાં ખાસ દરેક વસ્તુ એક સ્ટેમ પ્રિસ્ક્રિપ્શન નથી એટલે કે બધું કોમન નથી તમે મારી જોડે વમન કરાવો છો તમારા પપ્પા કરાવે છે કે તમારા મમ્મી કરાવે છે તો દરેક માટે અમારે દવા અલગ હોય છે એની માત્રા અલગ હોય છે એનો કાળ અલગ હોય છે એટલે કે ધારો કે તમે શિયાળામાં વમન કરાવો છો તો અમે અલગ દવાથી કરાવીએ ઉનાળામાં કરાવો છો તો અલગ વસ્તુથી કરાવીએ એની માત્રા એક હોય તો પણ સિઝન પ્રમાણે અલગ અલગ એની પ્રોસિજર ઓકે ઓકે મહેશ વાઘેલા જોડાયા છે મહેશભાઈ સ્વાગત છે આપનું હાજી સાહેબ એવું છે કે બોડી આટલું આપણે જેમ કે સર્વિસ કરવાનું કીધું કે હમણાં સાહેબ વાત કરતા હતા તો એ હું સમજી ગયો કે આપડે મારે ત્યાં શિયાળો હોય ને એટલે ઉધરસ આવે છે અને રેગ્યુલર ચીકા છે કફ નીકળે છે એના માટે શું કરાવું હા જે મહેશભાઈએ વાત કરી કે મને શિયાળામાં આ રીતે કફ નીકળે છે છાતીમાંથી કફ કફ નીકળતો પ્રક્રિયા પ્રક્રિયા આવે હવે આ કેવી છે કે આ બતાવે છે કે એમના શરીરમાં કફનું પ્રમાણ થોડું એક્સટેન્સિવ છે એટલે કે નોર્મલ વ્યક્તિમાં હોય એના કરતાં એમની અંદર ખરાબ કફનું પ્રમાણ વધારે છે શિયાળો આવે છે તો બધા માટે આવે છે ઘરમાં પાંચ જણા રહેતા હોય તો પાંચે પાંચને ઉધરસ નથી થતી પણ જેના શરીરમાં આવું કફનું પ્રમાણ વધારે હોય એ વ્યક્તિને જ આ ઇફેક્ટ આવે છે એટલે આ પ્રકારના દર્દીઓ ને ખાસ વામે વમન નામની સારવાર દ્વારા કરતા હોઈએ છે જેથી દર આવતા શિયાળાએ તમને આ તકલીફમાં હેરાન ગતિ ના થાય અને તમારે આ વમન નામની પ્રક્રિયા દ્વારા શરીરમાં જેટલો પણ ખરાબ કફ છે એટલો દૂર કરવા માટેનું માધ્યમ બને છે બિલકુલ એટલે જી અને બીજું સર એ કહેવાનું મને પહેલા શ્વાસની તકલીફ હતી સર હા હા એટલે તમારી જે પણ તકલીફ છે એ ખાસ કફ સંબંધિત વધારે છે મતલબ કે તમારા શરીરમાં કફનું પ્રમાણ કંઈક અંશે વધારે છે એટલે તમને શ્વાસ કાસ એટલે કે ઉધરસ આ બધામાં તકલીફ પડે છે ખાસ જો આ પ્રકારનો કફ તમારો વમન દ્વારા બહાર નીકળે તો તમને એ તકલીફમાં પણ ઘણી રાહત થાય એવી છે બિલકુલ એટલે ડોક્ટર શોર્ટમાં પૂછું તો જે ચિકાસ કોછો આપ કે જે કઈ કોચો પિત્ત આ પિત્ત ને ચિકાસ ને આ બધું કફ ને એક જ વસ્તુ છે કે અલગ અલગ છે ના આયુર્વેદ માં સામાન્ય રીતે ત્રણ પેરામીટર્સ છે કે આપણા શરીરમાં ત્રણ બંધારણીય એકમો છે વાત પિત્ત અને કફ એટલે કે આ ત્રણ ના આધારે આપણું શરીર ટકી રહેતું હોય છે જેમાં કફ ની વાત કરી તો જે કફ છે એ ચિકાસ વાળો જે આપણને ઉધરસ દરમિયાન નીકળતો હોય છે તો આ પ્રકારનો કફ આપડા પેટ માં હોય છે પિત્ત એક એવું વસ્તુ છે કે ડાયજેશન સંબંધિત છે મતલબ તમે જે ખાઓ છો એ ઘણીવાર સ્પાઇસી હોય તો તમને પોતાને પણ ફીલ થાય કે અહીંયા છાતીના ભાગે બળે છે તો આ પિત્ત છે અને તમારા શરીરમાં કરાવી જોઈએ કે કેમ પિત્તનો પ્રોબ્લેમ અને એનાથી લોકોને પિત્ત કે છે માથે ચડી ગયું છે પછી માથું દુખે છે અને વ્યક્તિ સખત હેરાન થતો હોય છે આ રોગ પણ હમણાં ઘણો બધો જોવા મળે છે યસ જેને સામાન્ય ભાષામાં દર્દીઓ માઇગ્રેન તરીકે ઓળખતા હોય છે તો આ પ્રકારનું ખરાબ પિત્ત તો બને છે પણ પિત્તનું કારણ એમના શરીરનો ખરાબ કફ હોય છે હું તમને કહું કે ધારો કે આજે બપોરે તમે ચાર વાગે જમ્યા હવે આના આઈડિયલી જમવાનો ટાઈમ થી બે નો હતો પણ તમે ચાર વાગે જમ્યા છો તો એક તો ખરાબ ટાઈમે તમે જમ્યા છો બીજું કે તમે ખોરાક અંદર લીધો છે એટલે આના લીધે તમારા શરીરમાં પિત્ત અને કફ બંનેનું પ્રમાણ વધે છે તો આ પ્રકારના રોગોમાં પણ વમન નામની સારવાર વિશેષ કરીને અમે કરતા બિલકુલ ડોક્ટર મિલન હવે શોર્ટમાં જો હું આપને પૂછું કે આ આખી ચર્ચા આપણે બહુ સરસ કરી બહુ ડિટેલમાં સમજાઈ આખી આ વમન પ્રક્રિયા શું છે જો શોર્ટમાં સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય જ્યારે દર્દી અમારી પાસે ફર્સ્ટ મીટિંગમાં કન્સલ્ટેશનમાં આવતા હોય છે ત્યારે અમે સૌથી પહેલા એક થી પંદર દિવસ માટે એનું પેટ રેડી કરતા હોઈએ છીએ એટલે કે આ પ્રોસિજર કરવા માટે એને એક બેઝિક મેડિસિન આપતા હોઈએ છીએ પંદર દિવસ બાદ એટલે કે સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ માટે દર્દીએ સામાન્ય ઘરે જે પણ ઘી વાપરતા હોય ગાયનું ઘી એ ઘરે લેવાનું હોય છે જેની માત્રા અને સમય અમે અમેડ કરતા હોઈએ છીએ બિલકુલ દિવસે સવારે દર્દી અમારી ત્યાં હોસ્પિટલે આવવાનું હોય છે આ નામની પ્રક્રિયા સવારે છ થી આઠમાં જ થતી હોય છે એટલે કારણ કે સવારે કફનું પ્રમાણ વધારે હોય છે તો આ કફ સવારે છ થી આઠ ના સમયમાં ઉલટી કરાવીને અમે શરીરમાંથી બહાર કાઢી દેતા હોઈએ છીએ અને ઓગણીસમા દિવસથી દર્દી એકદમ હેલ્ધી એટલે કે એની ડ્યુટી જોઈન કરી શકતો હોય છે તો આ પ્રકારની આખી આ પ્ર દિવસની હોય છે જેમાં દર્દી હોસ્પિટલ માત્ર એક જ દિવસ માટે આવવાનું હોય છે બિલકુલ મિત્રો તો તો મને એવું લાગે છે આ રિફ્રેશ થવાની વાત છે જેમ આપણે બાઇક હોય કે સ્કૂટર હોય ને એને જ્યારે આપણે એક સર્વિસ કરાવીએ એન્જિન એન્જિન ઓઇલ નવું નાખીએ અને બ્રેક ઓઇલ નવું નાખીએ પછી જે આપણે ચલાવતો હોય જે લાગે કે હવે સ્મૂથ ચાલી રહી છે બોડી પણ સ્મૂથ ચાલવી જોઈએ અને તંદુરસ્ત વ્યક્તિ હોય કે આ જે ઘણા એ રોગીષ્ટ વ્યક્તિ હોય આ તમામ લોકો આ વમન નીચે પંચકર્મની એક પદ્ધતિ છે એ કરાવી શકે છે એનાથી તમે નવી જિંદગી કદાચ નવી જિંદગીમાં પ્રવેશ્યા હોય એવું ફીલ કરી શકો જેવું ડૉક્ટરની વાત પરથી લાગી રહ્યું છે તો પંચકર્મની આ જે પાંચ કર્મો છે એમાંની આ હતી આજની વમનની ચર્ચા ફરી અન્ય પ્રોગ્રામમાં આગળ ચર્ચા કરીશું અને એક પછી એક આ કર્મો વિશે પણ જાણીશું પરંતુ અત્યારે માહિતી અને માર્ગદર્શન આપવા માટે ડોક્ટર મિલન પ્રજાપતિ આપ ઉપસ્થિત રહે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ तो दर्शक मित्रों अगर आपने जो कोई अभी तकलीफ छे अथवा अन्य कोई तकलीफ छे आप आयुर्वेद सारवार करावा मांगो छो तो डॉक्टर मिलन प्रजापति नो कांटेक्ट नंबर एवं नो एड्रेस नोट कर लेशो 11 आयुर्वेद एंड पंचकर्म हॉस्पिटल ए304 सिल्वर ब्रुक कॉम्प्लेक्स ऑपोजिट डॉक्टर हाउस नियर परिमल गार्डन आंबावाड़ी अहमदाबाद मोबाइल नंबर 9724575599 वेबसाइट www. आज्ञाच आयुर्वेद डॉट कॉम તો દર્શક મિત્રો આરોગ્યની આજ્ઞામાં આથી પંચકર્મની આજની ચર્ચા ફરી મળીશું પંચકર્મની અન્ય ચર્ચા વિશે ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર